सुन रही हो। नमस्कार एंड वेलकम टू अनदर एपिसोड ऑफ सुरसुरियु। आज ना सुरसुरिया में मारा जीवन में मारा हमारा रिसेंटली થયેલા सुरसुरिया વિશે વાત કરીએ લગન પછી। એટલે કેવું થયું કે WhatsApp ગ્રુપ હતું ભાઈબંધોનું, એમાં સોસાયટીના ભાઈબંધ, કોલેજના ભાઈબંધ, સ્કૂલના ભાઈબંધ, બધા જ પ્રકારની અળવીતરી આઈટમો એ ગ્રુપની અંદર હતી। એમાં રાત્રે 11:30 એક જણાએ ફોટો મૂક્યો કે મેં નવી ગાડી લીધી ઈયોન, એટલે નીચે જુઓ તો 36 જણાએ કોંગ્રેચ્યુલેશન, જબરદસ્ત, વાહ મારા ભાઈ વાહ, અરે ગજબ, રાણાની મોત, બધું લખી નાખ્યું હતું। હવે હું રાત્રે વહેલો સૂઈ ગયો હતો, અને બીજા દાડે 8:15 મારાથી WhatsApp ગ્રુપમાં 34 મેસેજ આવી ગયા હતા અને જોવાયા નહીં। અને મેં મારો રેન્ડમ ગુડ મોર્નિંગનો મેસેજ મોકલતો હોઉં છું એની જગ્યાએ એક મેસેજ ઠપકારી દીધો ફોરવર્ડ કરીને ગ્રુપમાં, અને મારો મેસેજ હતો એમાં એવું લખેલું હતું કે સાહેબ ઈમાનદારીથી જીવવા વાળાને તકલીફ છે, સાહેબ ઈમાનદારીથી જીવવા વાળાને તકલીફ છે, સાહેબ બાકી ટોપીઓ ફેરવવા વાળા તો ગાડીઓ લઈને ફરે છે। ગ્રુપમાં મને કાઢી નાખ્યો, બોલો આ ટોપી બીજી વાર જોઈએ નહીં ગ્રુપમાં, કે અને આને કાઢો કે। પણ હું બહુ સમજદાર માણસ છું સાહેબ, હું તમને પ્રમાણપત્ર આપી શકું, બોલો એક જ મિનિટમાં, દુનિયાનો સૌથી સમજદાર, અને સાવ સાચો, દુનિયાનો સૌથી સમજદાર માણસ એ કહેવાય કે જે બાથરૂમમાં ગયા પછી કાર્યક્રમ ચાલુ કરતા પહેલા પાણીનો નળ ખોલીને ચેક કરે, આવે છે ને ભાઈ પાછળથી લોચા પડે તો। ઘણી વાર ઘરમાં બધા પૂછે કે તું અંદર જાવ તરત પાણીનો નળ ચાલુ કેમ થાય છે, મેં કીધું સેફટી રીઝન્સ, એને કહેવાય સેફટી રીઝન્સ સાહેબ, બહુ અઘરું પડે। હમણાં બેંકમાં ગયો હતો 2 દિવસ પહેલા, બેંકમાં ગયો ને જેવો અંદર ઘૂસ્યો તો હજી તો એની અંદર ઘૂસ્યો બેંકમાં એવો તો કેશિયરે બૂમ પાડી, કૂતરું હું બહાર નીકળી ગયો, મેં આપણું મોઢું થોડું થોડું એવું લાગે છે પણ આવું મોઢા પર થોડી કહેવાય કે, હું અંદર ગયો, મેં કૂતરું કોને કહે છે, મને કહે તમને થોડી કહું છું, મેં તો કૂતરું બીજું જ કોઈ દેખાતું નથી, કુમુદબેન તરુણભાઈ રૂપાણી એ હતા, મારી બાજુમાં એક બેન બેઠા હતા, એ કે હું નીકળું તો મારે અહીંયા નહીં કે કરવું કામ, મેં શું થયું, મને કે મારું નામ બહુ અઘરું છે, મેં કે શું છે, મને કે કોમિલાબેન રોહિતભાઈ નારાયણી, કોરોનાની રાડ પડશે બધા ઊંચા નીચા થઈ જશે કે, એ કીધું તો તમે નીકળો, પણ જીવનમાં આવો આનંદ છે સાહેબ, એટલા માટે કહું છું કે આ ત્રીજા એપિસોડમાં, એટલે કે આનંદ ભર્યા ત્રીજા એપિસોડમાં તમને કહેવાનું કે તમારા જીવનમાં પણ જો કંઈ સુરસુરિયું થયું હોય તો જરા કમેન્ટ બોક્સમાં લખો, આપણે મજા કરીએ સુરસુરિયામાં, મળીએ આવતા એપિસોડમાં। સુરસુરિયું।